નમસ્કાર, મિડડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે. જોઈએ આજના મુખ્ય સમાચાર. ધારાસભા ચૂંટણીના પહેલા તબક્કા હેઠળની 89 બેઠક માટે પ્રચાર પડઘમ શાંત થતા હવે રૂબરૂ સંપર્ક માટે મતદાર વચ્ચે પહોંચશે રાજકીય પક્ષ. 977 ઉમેદવારોનું ભાવિ 9 તારીખે ઈવીએમમાં થશે કેદ. નિષ્પક્ષ મતદાન માટે ચુસ્ત વ્યવસ્થા ગોઠવે છે તંત્ર. ઓગણીસ જિલ્લાની 89 બેઠકો માટેની ચૂંટણી માટે વહીવટી તંત્ર સજ્જ. ઈવીએમ વીવીપેટ મશીનો સાથે ચૂંટણી ફરજ પરના કર્મચારીઓની પૂર્વ તૈયારીઓ. વધુમાં વધુ લોકો મતદાન કરે તેવી અપીલ સાથે મતદારોને અપાયું પદ્ધતિસરનું શિક્ષણ. બીજા તબક્કાની 14 ડિસેમ્બરે યોજાનારી ચૂંટણી માટે વિવિધ રાજકીય પક્ષો દ્વારા પ્રચાર બન્યો વેગીલો. પ્રધાનમંત્રી ભાભર, કલોલ, હિંમતનગર તેમજ અમદાવાદમાં ભાજપની ચૂંટણી રેલી સંબોધશે, તો કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી પણ છોટાઉદેપુર, ખેડા, આણંદ, અમદાવાદમાં કરશે ચૂંટણી પ્રચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વિરુદ્ધ કરેલી ટિપ્પણી બદલ કોંગ્રેસ નેતા મણિશંકર અય્યરનું કોંગ્રેસ પક્ષે પ્રાથમિક સભ્યપદ કર્યું રદ. અન્ય પક્ષો દ્વારા પણ આ પ્રકારની ટિપ્પણીને અયોગ્ય ઠેરવાઈ. કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ પણ વાણી શાલીનતાનો રાખ્યો આગ્રહ. કોંગ્રેસના વરિષ્ઠ નેતા મણિશંકર અય્યરે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી માટે કહેલા અપશબ્દની ચોતરફથી થઈ રહી છે ટીકા. ઉચ્ચપદ પરના નેતા માટે અભદ્ર ટિપ્પણી કરવી અયોગ્ય હોવાનું જણાવે છે વિવિધ વયના લોકો. વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કાની 93 બેઠક લડતા 851 પૈકી 101 ઉમેદવાર સામે ગંભીર ફોજદારી કેસ હોવાનું પૃથ્થકરણ કરે છે ગુજરાત ઇલેક્શન વોચ. 199 ઉમેદવારે પાન કાર્ડ નંબર આપ્યો નથી, તો 66 ઉમેદવારે વાર્ષિક આવક પણ દર્શાવી નથી. ભારતે પરમાણુ સપ્લાયર્સ ગ્રુપમાં મેળવ્યું સભ્યપદ. વાસેનારમાં 48મા સભ્ય તરીકે ભારતનો મજબૂત પ્રવેશ. ફ્રાન્સ, જર્મની અને અમેરિકાએ આપ્યું ભારતને સમર્થન. જોઈએ સમાચાર વિસ્તારથી. રાજ્ય વિધાનસભાની આવતીકાલે યોજાનારી 89 બેઠકોની ચૂંટણી માટેનો જાહેર પ્રચાર ગઈકાલે સાંજે પૂરો થયો છે. હવે રાજકીય પક્ષો દ્વારા રૂબરૂ સંપર્ક કરાશે. પહેલા તબક્કામાં કચ્છ, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતની 89 બેઠકોની ચૂંટણી યોજાવાની છે. 977 ઉમેદવારોએ ચૂંટણી જંગમાં ઝુકાવ્યું છે, જેમાં ભાજપે 89, જ્યારે કોંગ્રેસે 87 ઉમેદવાર, બહુજન સમાજ પાર્ટીના 64 અને એનસીપીએ 30 ઉમેદવાર ઉભા રાખ્યા છે. નિષ્પક્ષ મતદાન માટે ચૂંટણી પંચ દ્વારા ચુસ્ત વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. મુખ્ય ચૂંટણી અધિકારી બીવી સૈને કહ્યું કે પહેલા તબક્કાની 89 બેઠકો માટે 24,689 મતદાન કેન્દ્રો ઉભા કરાયા છે, જેમાં 2,12,00,000 મતદારો મતાધિકારનો ઉપયોગ કરશે. ગુજરાતમાં પ્રથમ તબક્કાનો ચૂંટણી પ્રચાર સમાપ્ત થઈ ગયો છે. પ્રચારના અંતમાં તમામ પક્ષોએ સંપૂર્ણ તાકાત લગાવી દીધી હતી. બીજા તબક્કાના ચૂંટણી પ્રચાર માટે ગુજરાતમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો આજે ભાભર, કલોલ, હિંમતનગર, અમદાવાદના નિકોલમાં ચૂંટણી પ્રચારનો કાર્યક્રમ છે, તથા કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી પણ ગુજરાતમાં 4 દિવસ છોટાઉદેપુરથી આણંદ સહિત વિવિધ જગ્યાઓ પર સભા સંબોધન કરશે. રાજ્ય વિધાનસભાની બીજા તબક્કાની 14 ડિસેમ્બરે યોજાનારી ચૂંટણી માટે પ્રચાર વેગવાન બન્યો છે. વિવિધ રાજકીય પક્ષોના નેતાઓ મતદારોને રીઝવવા પ્રયાસ કરી રહ્યા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ભાભર ખાતે ભાજપની ચૂંટણી રેલી સંબોધન માટે પહોંચ્યા છે. જોઈએ જીવંત પ્રસારણ. ઉપર રૂમાલ રાખીને મોરબીની ગંધ ઘૂસી ના જાય એટલા માટે આમ જાળવી જાળવીને પગ મૂકતા હતા, નાક ઉપર અને બીજી બાજુ આરએસએસના કાર્યકર્તાઓ પાણીમાં સડી ગયેલી દુર્ગંધ મારતી લાશો ઉચકી ઉચકીને અગ્નિ સંસ્કાર માટે લઈ જતા હતા અને એણે 2 ફોટા મૂક્યા હતા. એક ફોટો હતો જે ઇન્દિરા ગાંધીનો હતો, નાક ઉપર કપડું બાંધેલું હતું અને નીચે લખ્યું હતું
गंधाती पशुता अने बीजो फोटो मुक्यो तो आरएसएस जनसंघ भाजपना कार्यकर्ताओं अने त्यां लख्यू तो महकती मानवता। भाइयों बहनों आ फरक छे बे पार्टीओना कल्चर में। जे दिवसे भूकंप आव्यो आपना विस्तार ने पण हलावी गयो, अहीं राधनपुरना लोको हशे ने खबर हशे 26मी जान्युआरीए भूकंप आव्यो त्यारे हुं दिल्लीमां हतो अने 26मी रात्रे हुं राधनपुर पहोंची गयो हतो। आजे पण राधनपुरना लोकोने खबर हशे। आयो बहनो, अरे राजकारण राजकारण की जगह होय छे। हमणा वावाजोडू आववानुं हतुं, अमारा विजयभाई पोते उम्मेदवार छे, चूंटणी लड़े छे, मुख्यमंत्री छे, आखा गुजरातनी चूंटणी लड़ावे छे। परंतु जेवा समाचार मळ्या कि गुजरातनी अंदर वावाजोडू त्राटकवानुं छे, कांग्रेस वाला पूर आयु तो बेंगलोर बाजू भाग्या, विजय भाई वावाजोडा आवाना समाचार आव्या तो राजकोट थी सामे चालीने लाव लश्कर लईने सूरत पहोंची गया अने सूरत में कोई तकलीफ ना पड़े एनी तैयारीओ आदरी। जे दिवसे सूरत में भयंकर तापीनु पूर आव्यु तो छाती सुधी पाणी हता। भाईओ बहनो, ए वक्ते सूरत में रात्रे बबे वागे हूँ जाते रोड की सफाई करवा निकलतो तो त्याना स्थानिक लोको जोड़े काम करतो तो त्यारे हूँ गुजरात नो मुख्यमंत्री हतो। भाई आ वक्ते प्रधानमंत्री हतो अने आपना विस्तार में पूर आव्यो। भाईओ बहनो, हूँ दौड़तो आवी पुग्यो तो मैं अहींया एरियल सर्वे कर्यो तो अने आवश्यक बधी मददनी जाहेरात करीने गयो। कांग्रेस नेता मणिशंकर अय्यरे करेल प्रधानमंत्री विषय की अभद्र टिप्पणी पर तेमने चौतरफ थी टीका सांभळवा मळी रही छे। प्रधानमंत्री ने भाजपाए अभद्र टिप्पणी ने कांग्रेस की मानसिकता गणावी छे। गुजरात में एक रैली ने संबोधन करता प्रधानमंत्री जणाव्यू कि मणिशंकर अय्यर नी अंदर मुगलोना संस्कार छे, माटे आ प्रकार की बात करे छे। प्रधानमंत्री वधुमां जणाव्यू कि आ प्रकार की टिप्पणी गुजरात में संस्कार नु अपमान छे। कांग्रेस उपाध्यक्ष राहुल गांधी पण अय्यर नी टिप्पणी थी सहमत नहोता। चारे बाजू थी टीका नो सामनो करी रहेला मणिशंकर अय्यरे जणाव्युं हतुं के तेमनी टिप्पणीनो खोटो अर्थ गणवामां आव्यो छे अने जो कोई खोटो अर्थ गणातो होय तो तेओ माफी मांगे छे। भाजपा मंत्री स्मृति ईरानीए पण ट्वीट करी अभद्र टिप्पणीनी निंदा करी छे। कांग्रेसना मणिशंकर अय्यरे वांधाजनक शब्दनो उपयोग करता गुजरातनुं राजकारण गरमायुं छे। पीएम मोदी माटे आपत्तिजनक शब्द उपयोग कराता राहुल गांधीए ट्वीट करीने पोताने अने कांग्रेसने आ प्रकारना निवेदनथी दूर कर्या छे। तो बीजी तरफ मणिशंकर अय्यरे पीएम माटे अणछाजतो शब्द वापर्यो होवानो विवाद बहार आवता भाजप प्रमुख अमित शाहे ट्वीट करीने कांग्रेसे वापरेला अगाउना शब्दोनो दाखलो आपता जणाव्यु कि कांग्रेस प्रधानमंत्री मोदी माटे मौतना सौदागर जेवा अनेक अपमानजनक शब्द प्रयोग करी चुकी छे तो डेमेज कंट्रोल करवा माटे कांग्रेस मैदान में उतरी छे। कांग्रेस प्रदेश प्रमुख भरतसिंह सोलंकीए ट्वीट करीने कह्युं कि राहुल गांधी स्पष्ट जणावी चुक्या छे कि प्रधानमंत्री पदनी गरिमा जाळवी જોઈએ। तो कांग्रेसना वरिष्ठ नेता अशोक गहलोते मणिशंकर अय्यरना निवेदनने दुर्भाग्यपूर्ण गणाव्यु छे। तेमणे ट्वीट करीने कह्युं कि मणिशंकर अय्यरे प्रधानमंत्रीनी माफी मांगवी जोईए। कांग्रेसना वरिष्ठ नेता मणिशंकर अय्यरनी प्रधानमंत्री विषयनी अभद्र टिप्पणी बदल बधा ज पक्षोए निंदा करी छे। मणिशंकर अय्यरना शब्दोने अपमानजनक गणवामां आव्या छे। राष्ट्रीय जनता दलना अध्यक्ष लालू प्रसाद यादवे जणाव्यु कि अय्यर मानसिक रूप से स्वस्थ नथी। मणिशंकर ड्रिल कर रहा है, अभी मेंटली ही इज नॉट फिट फॉर
क्या लगता है राजनीति में ऐसे बयानों का क्या स्थान है? नहीं, नहीं। भाजपना नेता रविशंकर प्रसादे कड़क शब्द में कांग्रेस अने मणिशंकर अय्यर नो उधड़ो लेता कह्यू कि तमे जेने नीच गणाओ छो तेवा प्रधानमंत्री उपर भाजप सहित देश आखा ने गर्व छे। मणिशंकर अय्यर ने हमारे प्रधानमंत्री को नीच कहा है। हमें गर्व है हमारे प्रधानमंत्री पर कि अभी सूरत की सभा में उन्होंने बहुत शालीनता से जवाब दिया, कार्यकर्ताओं से आग्रह किया कि आप विचलित न हो, देश की जनता और गुजरात की जनता एक जवाब देगी। हम सभी कार्यकर्ता बहुत दुखित हैं आज। मोदी जी सिर्फ हमारी पार्टी के नेता नहीं हैं, मोदी जी भारत की जनता के द्वारा चुने हुए लोकप्रिय प्रधानमंत्री हैं और एक अंतर्राष्ट्रीय लीडर हैं। ये वही मणिशंकर अय्यर हैं जिन्होंने 14 के चुनाव के समय कहा था कि नरेंद्र मोदी के लिए हम चाय की दुकान खुलवा देंगे, याद है ना आपको। मैं इस वक्तव्य की भर्त्सना करूंगा बिना विचलित हुए, यह शर्मनाक है। लेकिन मणिशंकर अय्यर की यह सोच एक दरबारी संस्कृति की सोच है, जहां दरबारी वो बोलता है जो दरबार चाहता है। प्रधानमंत्री नरेंद्र मोदी की अभद्र टीका करना कांग्रेस ना वरिष्ठ नेता मणिशंकर अय्यर विरुद्ध देश ना विविध भागों में टीकाओ थी रही है, त्यारे अमारा संवाददाताए लोगों अभिप्राय जानवानो प्रयास कर्यो हतो। सभी लोगों को समानता का अधिकार मिला है, तो उस हिसाब से देखें तो उन्होंने बहुत ही अभद्र भाषा का इस्तेमाल किया है जो कि इंडियन पॉलिटिक्स में नहीं होना चाहिए। मैं एक आम नागरिक हूं और एक मिडिल क्लास फैमिली से आता हूं, तो क्या मुझे आगे बढ़ने का अधिकार नहीं है? इसलिए जो भी मणिशंकर ने पीएम जी के बारे में कहा है वो बहुत ही गलत है, उनको ऐसा नहीं कहना चाहिए और उनको इसके लिए उनसे माफी भी मांगनी चाहिए। मणिशंकर ने प्रधानमंत्री का नहीं गरीबों का भी अपमान किया है। मैं तो गरीब आदमी हूँ, ड्राइवरी करता हूँ, मेरा पेट पालता हूँ, हमारे बच्चों का पेट पालते हैं, मगर जो कांग्रेस ने किया है पूरे गरीबों के साथ वो पूरा अपमान किया है उन्होंने। बुरा तो मानेंगे थोड़ा बहुत, छोटे से बड़े पोज पर पहुंचे, मगर फिर भी ये ध्यान में रखना चाहिए था उन्होंने, क्योंकि आज जो भी यहाँ कुछ विकास हुआ है वो उनका महत्वपूर्ण योगदान है इसमें। सही नहीं है, जैसे उनको कोई पद नहीं मिल रहा है इसलिए वो लोग ऐसी बातें बना रहे हैं, अगर वो उस पद पे हो तो ऐसी बातें नहीं बोली जा सकती है। प्रधानमंत्री जो कर रहे हैं वो एकदम सही कर रहे हैं, सही कर रहे हैं। वो इतने इस मकान में पहुंचे इतनी मेहनत के साथ, ऐसी कोई उनको बात बनाए ऐसे बात उनको बनानी नहीं चाहिए। ऐसे जात पात का ये जो मुद्दा ये लोग उठा रहे हैं एकदम गलत है, ये नहीं होना चाहिए। जो भी पीएम के बारे में बोले सब गलत है, जो भी आज वो कर रहा है बहुत अच्छे के लिए कर रहा है। जैसे कि भी आज कश्मीर के अंदर आप देख रहे हैं कि जितने भी आतंकवाद है वो खत्म कर रहा है वो। तो भाई उनका काम भी तो देखो, वो किस तरह से काम बढ़ रहे हैं। आज जिस तरह से कांग्रेस कभी कहीं बाहर नहीं निकल पाई इतने सालों में, इंडिया के बाहर कोई उनका समझौता नहीं हुआ, मोदी जी के वो चीज देखो कितना उन्होंने समझौता किया है, कितने अभी मेक इन इंडिया के ऊपर जोर डाला है। बहुत गलत बात बोली गई है, क्योंकि वो जो भी कर रहे हैं अपने देश के लिए कर रहे हैं, वो जो राजा है देश के, देश का राजा कोई भी पार्टी का नहीं होता, एक बार वो राजा बन गया है तो वो देश के लिए काम कर रहा है। सबसे इस तरह की बातें होनी नहीं चाहिए, चाहे कोई भी पक्ष का हो। और मैं तो यही कहूंगा कि ये तो बहुत गंदी बात बोल रही है, ऐसा नहीं बोलना चाहिए। हमारे देश के लिए अच्छा कर रहे हैं, हमारा हमारे देश के लिए इतनी प्रगति हो गई है तो उसकी वजह से ही हो रही है। मोदी सब अच्छे ही है, देश के लिए सब अच्छा ही करते हैं। गाली तो नहीं देनी चाहिए, कोई भी नेता हो गाली नहीं देनी चाहिए। जो भी राजकारण है तो गंदा तो नहीं बोलना चाहिए ना, तो राजकारण है, राजकारण में तो कोई भी आ सकता है, जो पब्लिक को वर्चस्व है जो काम करेगा आएगा, तो बुरा बोलने से क्या फायदा है। कांग्रेस ना वरिष्ठ नेता मणिशंकर अय्यरे प्रधानमंत्री विरुद्ध करेली अभद्र टिप्पणी बदल लोगों ने शु प्रतिक्रिया छे ते जानवा अमारा संवाददाताए प्रयास कर्यो हतो। गई काले जे मणिशंकर अय्यरे मोदी साहेब विषय जी बोल्या छे ए मने अयोग्य लागे छे, એવું આટલા ઉચ્ચ કક્ષાના જે પ્રધાન છે તો એના વિશે આવું બોલાય નહીં એમ। ગુજરાતના નાગરિકો તરીકે સખત નિંદા કરીએ છીએ
કોઈ પણ નેતાએ આ ટાઈપનું સ્ટેટમેન્ટ આપવું એ એમની નેતાગીરી કે એમના હોદ્દાને છાજે એવું વર્તન ન કહી શકાય. નવા યુવા વર્ગ માટે આ દેશમાં જે પોલિટિક્સ વિશે જે નફરત કરી રહ્યું છે એમાં વધારે ઝેર ભરે એવું સ્ટેટમેન્ટ હતું એમનું. અને યુવા વર્ગ જો આ પોલિટિક્સથી આ ટાઈપની પોલિટિક્સ થતું રહેશે તો પોલિટિક્સથી ઘણું દૂર જશે. એટલે આટલા સિનિયર નેતા તરીકે એમને આ સ્ટેટમેન્ટ આપતી વખતે જરૂરથી એટલું વિચારવું જોઈએ કે આની યુવા વર્ગો ઉપર શું ઇફેક્ટ પડવે છે. અને કોઈ વાત જ ના થઈ શકે એટલું બધું બોગસ સ્ટેટમેન્ટ છે. એમને બહુ જ સરસ આન્સર આપશે, ગુજરાતની પબ્લિકનો બહુ સરસ આન્સર મળશે. મણિશંકર અય્યરે કાલે જે સ્ટેટમેન્ટ આપ્યું છે ખરેખરમાં એમને એટલું યાદ રહેવું જોઈએ કે એ સૌથી જૂની પોલિટિકલ પાર્ટીના લીડર છે અને આ પહેલી વખત નથી, આ બીજી કે ત્રીજી વખત છે. અને કોંગ્રેસ પાર્ટીએ ખરેખરમાં સખત પગલાં લેવા જોઈએ આની સામે. જો પગલાં લેવામાં નહીં આવે તો આમનું આમ ચાલુ રહેશે કન્ટિન્યુ. મણિશંકર અય્યર બોલતા રહેશે અને એમ કહેશે કે અમે નિંદા કરે છે, નિંદાથી નહીં ચાલે, કડક પગલાં લેવાની જરૂર છે. આવા સ્ટેટમેન્ટ અપાય નહીં અને જાતિગત રાજનીતિથી ઉપર ઉઠી દેશ માટે બધાને કામ કરવું જોઈએ, એ દેશ માટે સારો છે અને આ જ જરૂરી છે. જે પ્રધાનમંત્રીની હોય એ આખા ભારતનો હોય અને તેને નીચ કહેવું એ ગુજરાતની જનતાનું અપમાન છે. કારણ કે એ વ્યક્તિને પ્રધાનમંત્રી આ ગુજરાતની જનતાએ જ બનાવ્યો છે. એટલે આડકતરીથી આ કોઈ ગુજરાતની જનતાનું અપમાન કર્યું છે. ગુજરાત ઇલેક્શન વોચ અને એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ એડીઆર દ્વારા ગુજરાત વિધાનસભાની ચૂંટણીના બીજા તબક્કાના ઉમેદવારોનું વિશ્લેષણ રજૂ કરવામાં આવ્યું છે, જેમાં 851 ઉમેદવારોમાંથી 101 ઉમેદવાર સામે ક્રિમિનલ કેસ નોંધાયેલા છે, જેમાં 64 ઉમેદવારો સામે ગંભીર પ્રકારના ગુનાઓની નોંધ છે. બીજા તબક્કાના ઉમેદવારોની સરેરાશ મિલકત 2,39,00,000 છે અને કુલ 199 ઉમેદવારો કરોડપતિ છે. 109 ઉમેદવારોએ પાન કાર્ડની વિગત આપેલ નથી અને 66 ઉમેદવારોએ તેમની આવકની વિગત પણ ભરેલ નથી. 5 એવા ઉમેદવારો છે જેમની વાર્ષિક આવક 1 કરોડથી વધુ છે, તેમાં કોંગ્રેસના ધર્મેન્દ્રસિંહ વાઘેલા, બિપિન પટેલ અને ભાજપના અરવિંદ પટેલનો સમાવેશ થાય છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણી અંગે જિલ્લાની 3 વિધાનસભા અંગે ચૂંટણી અધિકારી જિલ્લા કલેક્ટરે પત્રકાર પરિષદ યોજી હતી. પત્રકાર પરિષદમાં માહિતી આપતા મોરબી જિલ્લા મુખ્ય ચૂંટણી અધિકારીએ જણાવ્યું હતું કે વહીવટીતંત્ર દ્વારા ચૂંટણી અને મતદાન અંગે સંપૂર્ણ તૈયારી થઈ ચૂકી છે. વધુમાં વધુ લોકો મતદાન કરે તેવી અપીલ સાથે મતદારોને પદ્ધતિસરનું શિક્ષણ અને ચૂંટણી પ્રક્રિયામાં ભાગીદારી વિશે સમજ અપાઈ છે. અમરેલી જિલ્લાની 5 વિધાનસભા બેઠક માટે 9મીએ મતદાન યોજાશે. જિલ્લામાં મતદાનને લઈને જિલ્લા ચૂંટણી અધિકારીએ જણાવ્યું છે કે ચૂંટણી તંત્ર દ્વારા મહિલાઓ માટે અલગ બુથ બનાવવામાં આવ્યા છે. તેમાં ખાસ બાબતો એ છે કે મહિલા માટેના મતદાન બુથમાં ચૂંટણી કર્મચારી પણ મહિલા છે. મહિલા બુથમાં તમામ કર્મચારી પ્રિસાઇડિંગ ઓફિસરથી માંડી પટાવાળા પણ મહિલા કર્મચારી છે. ગુજરાત વિધાનસભા 2017ની ચૂંટણી 2 તબક્કામાં યોજાઈ રહી છે, જેમાં પ્રથમ તબક્કાનું મતદાન આવતીકાલે યોજાનાર છે. વીવીપેટનો પ્રથમ વખત ઉપયોગ ચૂંટણીમાં થઈ રહ્યો છે, જેને લઈ તેમાં 5% મશીનોમાં 1000 વોટ નાખી ખરાઈ કરવાની કામગીરી હાથ ધરાઈ છે. મહત્વની બાબત એ છે કે આ ચૂંટણી પ્રક્રિયામાં કામ કરનારા વિવિધ કર્મચારીઓ વિવિધ સ્થળોના હોય છે ત્યારે તેઓ પોતાના મતદાનથી વંચિત ન રહે તે માટે તેમનું એડવાન્સમાં મતદાન કરાવવાની પણ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે, જેમાં દાંતા બેઠક ઉપર ચૂંટણી કાર્યમાં રોકાયેલા 1,700થી વધુ કર્મચારીઓ બેલેટ પેપરથી મતદાન કરી મતપેટીમાં નાખ્યા હતા. તમામ કર્મચારીઓ પોતાનો મત આપી શકે તે હેતુથી પોસ્ટલ બેલેટ ફેસિલિટેશન સેન્ટરની વ્યવસ્થા સ્કૂલ ખાતે કરવામાં આવેલ છે. તેમાં તાલીમમાં તમામ કર્મચારીઓ પોતાનો મત ફેસિલિટેશન સેન્ટર ખાતે આજરોજ આપેલ છે અને અંદાજે 1738 જેટલા કર્મચારીઓ પોતાના મતદાનનો ઉપયોગ કરશે.
વડોદરાની સયાજીગંજ બેઠકના ઉમેદવાર જીતેન્દ્ર સુખડિયાના પ્રચાર માટે યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ વડોદરા આવ્યા હતા. યોગી આદિત્યનાથને સાંભળવા મોટી સંખ્યામાં જનમેદની ઉપસ્થિત રહી હતી. તેમણે ગુજરાતના મોડેલની પ્રશંસા કરી જણાવ્યું હતું કે મોદીજી વિકાસ અને રાષ્ટ્રવાદના મુદ્દે ચૂંટણી લડી રહ્યા છે, જ્યારે કોંગ્રેસ વિભાજનની નીતિ કરી રહી છે. યોગી આદિત્યનાથે વધુમાં જણાવ્યું હતું કે ભાજપની કેન્દ્ર સરકાર દ્વારા લેવામાં આવેલ નિર્ણયોને કારણે ભારતની શાખ વિશ્વમાં વધી છે. विकास और राष्ट्रवाद के पथ का अनुसरण करते हुए आदरणीय नरेंद्र भाई के नेतृत्व में तेजी के साथ आगे बढ़ रहा है. और मैं आपसे यही आग्रह करने के लिए आया हूं कि जिस बीमारी को उत्तर प्रदेश और बिहार ने छोड़ दिया है, उस बीमारी को गुजरात के अंदर मत घुसने दीजिए. जो भारत का है वह हिंदू है. ગુજરાત વિધાનસભાની સૌરાષ્ટ્ર વિભાગની 48 બેઠકો માટે આવતીકાલે મતદાન યોજાશે, જેને લઈને ચૂંટણી તંત્ર દ્વારા તમામ પૂર્વ તૈયારીઓ આટોપી લઈને આજે મતદાન સામગ્રી અને પોલિંગ તેમજ પોલીસ સ્ટાફનું ડિસ્પેચિંગ કરવામાં આવ્યું હતું. મોરબી જિલ્લાની 3 બેઠકો મોરબી માળિયા, વાંકાનેર કુવાડવા અને ટંકારા પડધરી મતવિસ્તારના 880 મતદાન મથકો માટે ફાળવવામાં આવેલા ઈવીએમ તથા વીવીપેટ મશીનો ચૂંટણી ફરજ પર મુકાયેલા સ્ટાફને સોંપવામાં આવ્યા હતા. ચૂંટણી ફરજ પર મુકાયેલા સ્ટાફ તેમને સોંપાયેલ મતદાન મથકો પર સાંજ સુધીમાં પહોંચી જઈને આવતીકાલની મતદાન માટેની તમામ પૂર્વ તૈયારીઓ આટોપી લેશે. મોરબીની 3 વિધાનસભાઓની ડિસ્પેચિંગની કામગીરી શરૂ થઈ ગઈ છે. એમાં 65 મોરબી વિધાનસભા મતદાર વિભાગ માટે ગુટુ રોડ મોરબી સરકારી પોલિટેકનિક ખાતેથી, વાંકાનેર 67 વાંકાનેર વિધાનસભા મતદાર વિભાગ માટે અમરસિંહજી હાઈસ્કૂલ ખાતેથી અને 66 ટંકારા મતદાર વિભાગ માટે ઓરપેટ કન્યા વિદ્યાલય ખાતેથી આ કામગીરી શરૂ કરવામાં આવેલ છે. અને હવે જોઈએ દેશના કેટલાક મહત્વના સમાચાર સંક્ષિપ્તમાં. બાંગ્લાદેશથી જોડાયેલ દેશની બોર્ડર સુરક્ષા મજબૂત કરવા અને બોર્ડરની આસપાસના વિસ્તારમાં ઝડપથી વિકાસ કાર્યને આગળ વધારવા ગૃહમંત્રી રાજનાથસિંહે એક બેઠકની અધ્યક્ષતા કરી હતી. રાજનાથસિંહે જણાવ્યું કે બાંગ્લાદેશથી જોડાયેલી લગભગ 3006 કિલોમીટરની બોર્ડર પર ફેન્સિંગ થયેલ છે. બાકી રહેલ 1090 કિલોમીટર પર ફેન્સિંગનું કામ ચાલી રહ્યું છે. ઉત્તરપ્રદેશના બરેલી, ગોરખપુર અને મુરાદાબાદમાં હજારોની સંખ્યામાં મુસ્લિમ મહિલાઓએ કાઢી રેલી. સંસદના શિયાળુ સત્રમાં 3 તલાક પર આવનાર ખરડાનું કર્યું સમર્થન. બંગાળની ખાડીમાં ભારે દબાણનું ક્ષેત્ર બનવાથી ઓડિશાના 10થી વધુ જિલ્લામાં આજથી ભારે પવન ફૂંકાવાની સાથે મુશળધાર વરસાદ થવાની શક્યતા. 10 ડિસેમ્બર સુધી કિનારાના અને અંદરના જિલ્લાઓમાં ભારે વરસાદની શક્યતા. અમેરિકાના કેલિફોર્નિયાના જંગલોમાં લાગેલ આગના કારણે દક્ષિણી રહેણાંક વિસ્તાર પણ આગની લપેટમાં. 2 લાખથી વધુ લોકો રહેણાંક છોડવા પર મજબૂર. સરકારે ભયજનક ગણાવતા જણાવ્યું કે હવાની સાથે આગનો પ્રકોપ વધી શકે છે. નેપાળમાં પ્રદેશ અને સંસદીયના છેલ્લા તબક્કા માટે મતદાન સંપૂર્ણ થયું છે. લોકોને આશા છે કે ચૂંટણી પછી દેશમાં રાજનૈતિક સ્થિરતા આવશે. બીજા તબક્કામાં પ્રધાનમંત્રી શેર બહાદુર દેઉબા સહિત 4400 ઉમેદવારોની કિસ્મત મતપેટીમાં કેદ થયેલ છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દિલ્હી ખાતે ડોક્ટર આંબેડકર આંતરરાષ્ટ્રીય સેન્ટરનું ઉદ્ઘાટન કર્યું હતું. ડોક્ટર આંબેડકરના વિચારો મહત્વની ભૂમિકા ભજવશે. 152 કરોડના ખર્ચે તૈયાર થયેલા ભવનનું શિલાન્યાસ પણ એપ્રિલ 2015માં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવ્યું હતું. પ્રધાનમંત્રી મોદીએ આ ઉદ્ઘાટન પ્રસંગે જણાવ્યું કે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરનો આ રાષ્ટ્રના નિર્માણમાં મહત્વનો ફાળો છે. બેન્કિંગ વ્યવસ્થામાં સુધારને લઈને સરકાર એક અસરકારક પગલું ભરવા જઈ રહી છે. એક ખરડો પસાર કરવા જઈ રહી છે કે જે બેંક દેવાળુ જાહેર કરવા જઈ રહી હોય તે પોતાની રીતે જ મુશ્કેલીથી બચી દેવાળુ થતા રોકાઈ જશે. એફઆરડીઆઈ ખરડા વિશે નાણામંત્રી અરુણ જેટલીએ જણાવ્યું કે સરકાર બેન્કિંગ વ્યવસ્થાને વધુ મજબૂત કરવા અને ગ્રાહકોને ફાયદો થાય તેવી વ્યવસ્થા કરવા જઈ રહી છે.
સીબીઆઈ આજે નોઈડાના નઠારીકાંડના નવમા કેસમાં કોઠીના માલિક મુરિન્દ્ર પંધેલ અને નોકર સુરેન્દ્ર કોહલીને સજા સંભળાવશે. આ કેસમાં આરોપી એકલો એવો વ્યક્તિ છે જેને સૌથી વધુ વખત ફાંસીની સજા સંભળાવવામાં આવી છે. ભારતીય કેપ્ટન વિરાટ કોહલી આઈસીસી ટેસ્ટ રેન્કિંગમાં 873 અંકની સાથે નંબર 2 પર પહોંચ્યા. કોહલી આ સફળતા શ્રીલંકા સામે ટેસ્ટ મેચોની 3 સિરીઝમાં 610 રન બનાવી મેળવી. આ ટેસ્ટ સિરીઝમાં કોહલીએ સતત 2 મેચોમાં ડબલ સદી ફટકારી. ભારતીય હોકી ટીમ ઇતિહાસ રચવાથી એક કદમ દૂર. વિશ્વ હોકી લીગ ફાઇનલના સેમીફાઇનલમાં ભારતની સાથે ઓસ્ટ્રેલિયા છે. જો ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયા સામે જીતે તો ભારતીય ટીમ માટે પ્રથમ તક હશે ફાઇનલમાં જવા માટે. આંતરરાષ્ટ્રીય સ્તર પર ભારતની પ્રતિષ્ઠા અને મહત્વનો સતત વધારો થઈ રહ્યો છે તેનું ઉત્તમ ઉદાહરણ પરમાણુ સપ્લાયર સમૂહમાં ભારતને મળેલ જગ્યા. વિયેનામાં થયેલ 2 દિવસની બેઠકમાં ભારતને એગ્રીમેન્ટના 48મા પરમાણુ સપ્લાયર સમૂહમાં સભ્ય તરીકે સમાવેશ કરવામાં સહમતી મળી ગઈ છે. આ સમૂહમાં ભારતનો સમાવેશ કરવામાં ફ્રાન્સ, જર્મની અને અમેરિકાએ ભારતનું સમર્થન કર્યું છે. ભારતને મળેલ સફળતાથી પરમાણુ ક્ષેત્રે મજબૂતી વધી ગઈ છે. ભારત અગાઉ મિસાઇલ ટેકનોલોજી કંટ્રોલ રેસિમનું સભ્ય છે. ચીન આ બંનેનું સભ્ય નથી. વાસેનાર વ્યવસ્થા ભારતને સભ્ય દેશોથી પરમાણુ ઇંધણ મેળવવાની તક આપશે. અને આ સાથે મિડડે ન્યૂઝ સમાપ્ત થયા. નમસ્કાર.